प्रतिनिधिमंडल कार्यकारी शहर प्रमुख की आगेवानी में कलेक्टर ने मळवा पहुंच्यो हतो, ज्यां कोंग्रेस प्रतिनिधिमंडल द्वारा कलेक्टर संदीप सांगले समक्ष कोरोना महामारी ने काबू में लेवा माटे असरकारक पगला भरवानी मांग करवामां आवी हती। आ साथ ज राज्य में चुस्तपणे एपिडेमिक एक्ट लागू करवानी अने अमल करवावा, तमामे तमाम खानगी हॉस्पिटल में 50% बेड कोरोना दर्दियों माटे रिजर्व राखवा तथा गरीब और मध्यम वर्गीय दर्दियों ने विनामूल्य सारवार आपवा तेमज खानगी हॉस्पिटल में आयुष्मान अने मां वात्सल्य शुरू करवा सहित अन्य मुद्दा ने लईने मांग करवामां आवी हती। આજે અમે કોંગ્રેસના અમદાવાદ શહેરના આગેવાનો માનનીય કલેક્ટરશ્રીને મળ્યા અને અમે કોરોનાની જે પરિસ્થિતિ છે એના અંગે વિસ્તૃત ચર્ચા કરી અને અમે જુદી જુદી જે અમારી માંગણીઓ છે, જે અપેક્ષાઓ છે રાજ્યની પ્રજા માટે, અમદાવાદ શહેરના પ્રજાજનો માટે, એ અંગે અમે એમની સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે। ભાજપના પદાધિકારી પ્રદેશ અધ્યક્ષ એ કેવી રીતે 5000 રેમડેસિવિયર ઇન્જેક્શન્સનો સ્ટોક લાવ્યા, શું એના માટે અધિકૃત છે, એમની પાસે એનું લાયસન્સ છે, અને જો લાયસન્સ નથી તો આ કયા પ્રકારનો તાયફો એ કરી રહ્યા છે, શું એમના પર કોઈ કાયદેસર કાર્યવાહી ના થવી જોઈએ। રાજ્યના મુખ્યમંત્રી એમ કહીને બે હાથ ઊંચા કરી દઈ શકે કે એ જે લાવ્યા છે એમને પૂછો, આ આ રાજ્યની પ્રજાને આ કેવી રીતે તમે મજાક હાસ્યાસ્પદ બનાવો છો। આ અંગેની ઘણી બધી ચર્ચાઓ અમારા ધારાસભ્યશ્રીઓએ, અમારા પૂર્વ નેતા વિપક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને અમે સર્વે કરી છે। VS હોસ્પિટલના નામે જે કંઈ પણ નાટક માત્ર અને માત્ર પોતાના એક રસ જાળવવા માટેના એ જે કોઈ પણ નાટકો કરે છે, અમુક હોસ્પિટલો એ લોકો એવી રીતે જાહેર કરી છે કે જેની કોઈ ફેસિલિટી જ નથી। વેજલપુરના જ એક દાખલો છે, જમાલપુરની શિફા હોસ્પિટલ કે જેમાં ઓક્સિજન ખૂટી જવાની ડૉક્ટર્સ ફરિયાદ કરે અને એમ કહે કે અમારી પાસે હવે 5.5 દિવસનો ઓક્સિજન રહ્યો છે અને આપણે જો એ સપ્લાય ના આપી શકીએ, તમે ઇન્ડસ્ટ્રીઝનો ઓક્સિજન કેમ કટ નથી કરી શકતા, તમે લોકોને કેમ એ ઓક્સિજન વધારે ઝડપથી મળે એની વ્યવસ્થા નથી કરી શકતા। આવા અનેક મુદ્દાઓ પર અમે લોકોએ ચર્ચા કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર અધિકારી, IAS અધિકારીઓ એ એમના માયલો કે એ પ્રમાણે કામ કરે અને શહેરના લોકો માટે, રાજ્યના લોકોની સુખાકારી માટે યોગ્ય પગલાં લેવાનું કામ એ લોકો ચાલુ કરે એવી અમારી અપેક્ષા છે। કે 50% બેડ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર નિઃશુલ્ક આપવામાં આવતા હતા, પરંતુ બીજી લહેર શરૂ થઈ છે તેવા સમયની ચૂંટણીઓ મેચ અને રાજકીય લોકોની ભૂલના પરિણામે લોકો આજે ભોગવી રહ્યા છે। તો અમારી માંગણી આજે મેં કલેક્ટરશ્રીને એ જ વાત કરી છે કે તમે સરકારશ્રીમાં કહો કે તાત્કાલિક 50% બેડ રિઝર્વ કરીને ફરીથી નિઃશુલ્ક સારવાર આપવાની શરૂઆત કરવામાં આવે અને ખાસ કરીને જે કોરોના સિવાયના દર્દીઓની સ્થિતિ બહુ કફોળી થવા જઈ રહી છે, કેમ કે કેન્સર હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, SUV તમામ રિઝર્વ કરી છે કોરોના માટે, એટલે કોરોના સિવાયના હાર્ટ, કિડની, કેન્સરના જે દર્દીઓ છે એમને સારવાર મેળવવી બહુ મુશ્કેલ છે। એટલે અમે માંગણી કરી છે કે આયુષ્યમાન કાર્ડ અને વાત્સલ્ય યોજનાના જે કાર્ડ ધારકો છે એમને ખાનગી હોસ્પિટલની અંદર કોરોના સિવાયના દર્દીઓને પણ નિઃશુલ્ક સારવાર મળે એ માટેનું સરકાર તાત્કાલિક આયોજન કરે। હાલ રાજકોટથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં બોય